हेलो स्टूडेंट, ओके नाउ इन द यूनिट नंबर टू, ओके यूनिट नंबर वन जे छे मा लास्ट पॉइंट जे तो दैट इज अबाउट द वायरस, अबाउट द बैक्टेरियोफाज, ओके टाइप्स ऑफ बैक्टेरियोफाज, देन लाइटिक एंड लाइसोजेनिक साइकल्स जे छे एना लेक्चर्स जे छे ये फाइव लेक्चर्स जे छे मे अपलोड कराया था। अब यूनिट नंबर टू जे छे दैट इज ऑल अबाउट द माइक्रोबियल फिजियोलॉजी, ओके तो एनी अंदर जे छे नॉर्मली ऑलरेडी मैं तुमने माइक्रो में स्टडी करावेलो छे, ओके दैट इज द बैक्टेरियल रिप्रोडक्शन, बैक्टेरियल ग्रोथ, क्लासिफिकेशन ऑफ द माइक्रो ऑर्गेनिज्म बेज ऑन देर रिक्वायरमेंट्स, तो ये बधु यूनिट नंबर टू नी अंदर आपणे कवर करवानो छे। ओके तो ये बधु स्टार्ट करता पहला आपणे फर्स्ट तमने पण खबर छे कि वॉट इज प्लॉट कल्चर, तो प्लॉट कल्चर इज द पॉप्युलेशन ऑफ ऑर्गेनिज्म, ओके दैट इज डिस्टेंडेड फ्रॉम द वन ऑर्गेनिज्म, तो नॉर्मली तमे एने शुं कहेशो कि कॉलोनी, दैट इज अ क्लोन ऑफ सिंगल सेल, ओके એટલે 1% ઓફ ધ ઓલ ધ બેક્ટેરિયા કેન બી કલ્ચર સક્સેસફુલી ઇન ધ લેબ, ઓકે એન્ડ ધેટ ઇઝ ધ પ્યોર કલ્ચર. નાઉ પ્યોર કલ્ચરની અંદર કોલોની અને ક્લોન, તો ધેટ ઇઝ ધ બે એની એક જ વસ્તુ છે, ધેટ ઇઝ અ ક્લોન ઓફ સિંગલ સેલ, બરાબર કે એક જ સેલના ક્લોન જે છે એને તમે કોલોની કહો છો. અને નોર્મલી યુ આર યુઝિંગ અ ન્યુટ્રિશનલ અગાર મીડિયા અથવા અગાર અગાર પાવડર જે છે તમે યુઝ કરો છો, દેટ પ્રોવાઈડ ધ સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ્સ ઓફ ધ બેક્ટેરિયા, ઓકે અને મીડિયાની અંદર તમે એને શું કરો છો, ગ્રો કરો છો, ઓકે. હવે મેઇન પોઈન્ટ જે છે એની અંદર દેટ ઇઝ અબાઉટ ધ બાઇનરી ફિશન, તો વોટ ઇઝ ધ મેથડ્સ ઓફ ધ બેક્ટેરિયલ રિપ્રોડક્શન, તો બેક્ટેરિયલ રિપ્રોડક્શન જે છે એ નોર્મલી કઈ રીતે થાય છે, તો થ્રુ ધ બાઇનરી ફિશન. તો બાઇનરી ફિશનની અંદર નોર્મલી સેલ ડિવાઇડ્સ એક્ઝેક્ટલી ઇન ટુ ધી હાફ, ઓકે ધીસ ઇઝ ધ સિંગલ સેલ ડિવિઝન. બાઇનરી ફિઝન જે છે એને તમે શું કહી શકો છો, સિંગલ સેલ ડિવિઝન, ઓકે એન્ડ દેટ ઇઝ ધ રિપ્રોડક્શન ઓફ ધ એન્ટાયર ઓર્ગેનિઝમ. એઝ યુ કેન સી ઇન ધ ફિગર, ધ ડીએનએ એટેચ્સ ટુ ધ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન, ઓકે બિફોર સ્ટાર્ટિંગ ઓર બિફોર ગોઈંગ ટુ ધ સેલ ડિવિઝન અટેચ થઈ જશે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન થી ડીએનએ, ધેન સેલ એનરોલ્સ એન્ડ ડીએનએ ડુપ્લિકેટ્સ, પછી સેલ્સ જે છે એની સાઇઝમાં શું થશે, વધારો થશે અને ડીએનએ જે છે એમાં શું થશે, રેપ્લિકેશન થશે અને ડીએનએનું એમાઉન્ટ એક્સેસ જેટલું બી હશે એટલું શું થશે, ડબલ થશે. એન્ડ આફ્ટર દેટ દેર ઇઝ અ ફોર્મેશન ઓફ ધ ક્રોસ વોલ, ઓકે એક્ઝેક્ટ સેન્ટરમાં આ રીતે નીચે દેખાય છે પોઈન્ટ, ત્યાંથી શું થશે, વોલ જે છે ક્રોસ વોલ જે છે ધીમે ધીમે ફોર્મ થશે એન્ડ ધેન સેલ ડિવાઈડ એક્ઝેક્ટલી ઇન ટુ ધ ટુ કોપીઝ, ઓકે એન્ડ ડીએનએ જે બન્યું હશે એની એક્ઝેક્ટ જે કોપી હશે બંનેમાં ઇક્વલી ઇક્વલી ડોટર સેલની અંદર શું થઈ જશે, ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એન્ડ આફ્ટર ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ પાર્ટીશન સેલ શું થાય છે, સેપરેટ થાય છે, ઓકે તો એ બંને સેલને તમે શું કહેશો, ડોટર સેલ. So this is the binary fission, means single cell division, okay, and this is the method of bacterial reproduction. Now in some binary fissions, that is also a sexual reproduction, okay, and that means no genetic recombination, means DNA molecules replicate itself when bacterial reproduction is take place. Now next point, that is about the bacterial growth. તો બેક્ટેરિયલ ગ્રોથ જે છે દેટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ વોટ, બેક્ટેરિયલ સેલ રિપ્રોડક્શન, જ્યારે એમાં રિપ્રોડક્શન થવાનું હોય, ડીએનએનું એમાઉન્ટ ડબલ થવાનું હોય, ત્યારે સેલ ડિવાઇડ થવાનું હોય, એ વખતે જે થાય એને તમે શું કહેશો, બેક્ટેરિયલ ગ્રોથ. સો ધ પ્રોસેસ ઓફ બાઇનરી ફિશન જે છે દેટ ડબલ્સ અ પોપ્યુલેશન ઇઝ ટાઈમ ધ બાઇનરી ફિશન ટેક પ્લેસ, ઓકે સો ધીસ ડબલિંગ ટાઈમ જે છે દેટ વિલ ડેમોન્સ્ટ્રેટ ધ એક્સપોનેન્શિયલ ગ્રોથ, ઓકે એક્સપોનેન્શિયલ ગ્રોથ મીન્સ ધ લોગ ફેઝની અંદર જે ગ્રોથ છે, જ્યાં નંબર ઓફ સેલ્સ જે છે વિધિન અ ટાઈમ દેટ ડિપેન્ડ્સ અપોન ધ જનરેશન ટાઈમ, જે દરેક ઓર્ગેનિઝમનો દરેક બેક્ટેરિયાનો કેવો હોય છે ડિફરન્ટ હોય છે, એની પર ડિપેન્ડ કરે છે. સો ઇચ જનરેશન જે છે દેટ રિઝલ્ટ ઇન ધ ડબલિંગ ઓફ વોટ, પોપ્યુલેશન જનરેશન ટાઈમ, એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ વોટ, ધ ડબલિંગ ટાઈમ. સો દેટ વિલ યુઝ ટુ મેઝર ધ માઇક્રોબિયલ ગ્રોથ રેટ, ઓકે સો એ જે છે એનાથી તમે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એનો ગ્રોથ રેટ જે છે મેઝર કરી શકો છો. ટીવાયની અંદર તમારા પ્રેક્ટિકલ્સ આવશે દેટ યુ કેન મેઝર ધ માઇક્રોબિયલ ગ્રોથ રેટ. Now, normally the bacterial growth curve in laboratory, it is possible to grow an organism starting from the zero over to the end of to the death phase, okay. So bacterial growth that generally follows the five means phases, that is the normal growth curve, and with this normal growth curve is possible with the optimum environmental plus the
ઓપ્ટિમમ ન્યુટ્રિશનલ કન્ડિશન. ઓકે, તો આ ટાઈપનો જે ગ્રોથ કર્વ જે છે, જ્યારે તમારી એની ફૂલ ફેસિલિટી કહીએ કે ઓપ્ટિમમ એની જે પણ રિક્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટલ અને ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ છે, તમે આપો તો ઓર્ગેનિઝમ જે છે આ રીતે ફેઝમાંથી શું થશે, પાસ થશે. ઓકે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ કે તમે જ્યારે ફોર એક્ઝામ્પલ કે 100 ml તમે ફ્લાસ્ક લો છો, એની અંદર તમે ન્યુટ્રિયન્ટ બ્રોથ લો છો, ઓકે, અને તમે ઇનોક્યુલેશન કરો છો અને એની ઓડી લો છો, તો ઓડી તમે અહીંયા મૂકશો. આફ્ટર 1 અવર તમે બીજી ઓડી લો છો, બરોબર, એ ઓડીનું જે રિઝલ્ટ આવ્યું તમે અહીંયા મૂકો. તો ધીસ ઇઝ ધ સેલ નંબર, બરોબર, અહીંયા સેલ નંબરનો મીન્સ લોગેરિથમિક સ્કેલ આપ્યો છે અને અહીંયા તમને ટાઈમ આપવામાં આવે છે. પછી 2 અવરે જે ઓડી આવી એનો પોઈન્ટ અહીંયા મૂકો, 3 અવરે જે ઓડી આવી એનો પોઈન્ટ અહીંયા મૂકો, પછી 4 અવરે ઓડી જે છે ધીમે ધીમે શું થાય છે, વધે છે, 5 અવરે વધે છે, 6, 7, 8, 9, 10 11, 12, that depends કરે છે કે કયું ઓર્ગેનિઝમ તમે ઇનોક્યુલેટ કર્યું છે. ઓકે, તો તમને ઓડી જે છે એમાં તમને શું જોવા મળશે, વધારો જોવા મળશે, ઇન્ક્રીઝ થશે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. પછી સ્ટેશનરી ફેઝ આવશે જ્યાં ઓડી જે છે તમને કોન્સ્ટન્ટલી કેવી મળશે, સેમ મળશે, અને 3 કે 4, બરોબર, ફોર એક્ઝામ્પલ 14, 15, અને 16 કલાકે તમને સેમ મળે છે, તો 18, 19, કે 20 કલાકે તમને કેવી મળશે, ઓડી ધીમે ધીમે ઓછી થતી મળશે. એટલે તમને ગ્રાફ આ રીતે શું મળશે, મીન્સ ડિક્રીઝ થયેલો જોવા મળશે. તો ધીસ ઇઝ ધ બેલ શેપ કર્વ, બરોબર, જે પ્રેક્ટિકલી શું છે, પોસિબલ છે. સો બેક્ટેરિયલ ગ્રોથ કર્વ જે છે દેટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ 5 ફેઝિસ. તો ફર્સ્ટ ફેઝ છે દેટ ઇઝ ધ લેગ ફેઝ. લેગ ફેઝ નોર્મલી તમે શું કહેશો, દેટ ઇઝ ધ ફેઝ ઓફ એડોપ્ટેશન. ઓકે, કે જ્યાં માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને થોડું એન્વાયરમેન્ટ જોઈએ, તમે જે પણ રિક્વાયરમેન્ટ ઓપ્ટિમમ આપી છે તો એમાં સેટ થવાનો જે ટાઈમ છે એને તમે શું કહેશો, લેગ ફેઝ. જ્યાં સેલ નંબર જે છે એમાં કંઈ પણ વધારો થશે નહીં, મીન્સ સેલ આર એડેપ્ટિંગ ધેમ સેલ્સ ટુ સેટ ઇન ધ એન્વાયરમેન્ટ. ઓકે, તે પોતાની જાતને એડેપ્ટ કરશે, એ એન્વાયરમેન્ટ જે છે એમાં એડેપ્ટ કરશે, અને ધીમે ધીમે દે આર મીન્સ પ્રિપેરિંગ ફોર રિપ્રોડક્શન, કે હવે ચલો સેટ થઈ ગયા છે. ઓકે, દેન ડીએનએ સિન્થેસિસ જે છે એ સ્ટાર્ટ થવાનું છે, તો એના એન્ઝાઇમ્સ જે છે, બરાબર, એ બધાની જે પ્રિપરેશન્સ જે છે, એન્ઝાઇમ્સ જે છે એનું જે પ્રોડક્શન જે છે, ધીમે ધીમે શું થશે, સ્ટાર્ટ થશે એટ ધ એન્ડ ઓફ લેગ ફેઝ. નાઉ નેક્સ્ટ ટુ દેટ, દેટ ઇઝ અ લોગ ફેઝ. ઓકે, તો લોગ ફેઝ દેટ ઇઝ is equal to, or you can say that is the exponential phase, or is equal to a maximum growth rate. Okay, log phase ne bija kaya varthi bolvama aave che, exponential phase. And why exponential phase? Because here the organism are growing faster rate at the maximum growth rate, that is the new. Okay, and new that is the growth rate, and new max that is the maximum growth rate. So this will happen with the specific set of the growth condition. Tame particular optimum requirements aapi hoy to tamne maximum growth rate jova malse. So those are the resources for the growth rate, they are abundantly available. Okay, so if you are looking for the primary metabolites production, okay, to tamare growth rate je che e maximum growth rate che athva growth rate je che tamare check karvi padse jyare organism log phase ni andar hase tyare. Now next to that, that is the stationary phase. Okay, the stationary phase je che jya maximum populations je che, the resources je available che, je ane jotu tu badu ane khai lidu che, means je pan nutrients hata e pan badha dhime dhime means su thai gaya che, deplete thai gaya che, like khatam thai gaya che. So here there are 2 types of the nutrients. Okay, ek de che that is the je initial je nutrients hata e ke je badha jota tha ane apde apela che e. ઓકે, નાવ રેસિડ્યુઅલ ન્યુટ્રિયન્ટ્સ અથવા રેસિડ્યુઅલ્સ જે મટીરિયલ્સ જે છે, કહ્યું કે આપણે પ્રોવાઈડ કર્યું છે પણ માઇક્રો ઓર્ગેનિઝમે હજુ કન્ઝ્યુમ કર્યું નથી. બીકોઝ વાય, કે એની કેપેસિટી હવે ફૂલ થઈ ગઈ છે, બરાબર, હવે એ તમે ઉપરથી પણ આપશો તો પણ એને કન્ઝ્યુમ કરશે નહીં. સો દેટ ઇઝ ધ રેસિડ્યુઅલ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ઓકે, સો ઇફ યુ તમને જ્યારે રેસિડ્યુઅલ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન્સ જે છે તમને મળી જાય, તો તમારો સ્ટેશનરી ફેઝ જે છે એ તમે નક્કી કરી શકો કે કેટલા ટાઈમ સુધી રહેશે, અને દેટ વિલ મીન્સ તમને બેનિફિટ થશે ફોર લુકિંગ ફોર ધ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. ફોર એક્ઝામ્પલ કે એન્ટીબાયોટિક પ્રોડક્શન છે, બરાબર, તો એ તમને હેલ્પ કરશે કે કેટલા પ્રમાણમાં, કેટલા કલાક સુધી સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એનું પ્રોડક્શન સ્ટેશનરી ફેઝ દરમિયાન થશે. એન્ડ એટ ધ સેમ ટાઈમ ધ ઓર્ગેનિઝમ જે છે દે આર નાઉ પ્રોડ્યુસિંગ ધ સબસ્ટન્સ દેટ વિલ લીડ ટુ ધ ઓટોલાઇસિસ. ઓકે, સેલ જે છે એને ઓટોલાઇસિસ કરતા જે ન્યુટ્રિયન્ટ્સ જે છે એનું પણ સિન્થેસિસ એટ એન્ડ ઓફ સ્ટેશનરી ફેઝ ઓર્ગેનિઝમ શું કરી દેશે, સ્ટાર્ટ કરી દેશે.
ओके तो दैट इज द स्टेशनरी फेज. नाउ डेथ फेज मीन्स के ज्या ऑर्गेनिजम्स जे छे तेनो कोई ग्रोथ रहेशे नहीं, तमे ओडी जे छे लो ए पण धीमे धीमे शुं थशे, डिक्रीज थशे. ओके तो दैट इज द डेथ फेज के मीन्स सेल्स जे छे दे आर नाउ एना जे ऑटोटॉक्सिक प्रोडक्ट्स जे छे, ऑटोटॉक्सिक प्रोडक्ट्स जे छे एना कारणे सेल जे छे एनी शुं थई जाय छे, डेथ थई जाय छे. अने ऑर्गेनिजम्स जे छे दे आर नॉट मीन्स लाइव रहता नहीं, तो एने तमे कहो डेथ फेज. एंड दिस इज द फेज ऑफ द प्रोलॉन्ग डिक्लाइन के ज्या ऑर्गेनिजम जेटला पण हता ए बधा शुं थई जाय छे, डेड थई जाय छे. ओके एंड देट इज बिकॉज ऑफ द टू थिंग्स. वन देट इज द इनिशियल सब्स्ट्रेट कॉन्सन्ट्रेशन जे छे तमे जेटलू पण आपी तो एटलू बधुं खतम थई गयुं छे, न्यूट्रीएंट्स नथी मीन्स ग्रो करवा माटे सिंथेसिस करवा माटे हवे कोई पण न्यूट्रीएंट्स जे छे मीडियानी अंदर नथी. ने बीजी वस्तु तो ऑटोटॉक्सिक प्रोडक्ट જે છે, ઓકે ટોક્સિક પ્રોડક્ટ્સ જે છે એનું મીન્સ પ્રોડક્શન જે છે સ્ટાર્ટ થઈ ગયું છે, અને સેલને હવે શું થાય છે, ડેથ થાય છે, મીન્સ લાઈસ થાય છે સેલ, અને સેલની શું થાય છે, ડેથ થાય છે. ઓકે તો દેટ ઇઝ અબાઉટ ધ બેક્ટેરિયલ ગ્રોથ કર્વ. ઓકે can last for the months to year. Okay, that is a phase of prolonged decline. And in some bacteria, the spore forming bacteria, okay, so that is any other prolonged decline. Why? Because they are converted into the spore form, okay, not a vegetative form. At the end of the death phase, at the end of the stationary phase, ओके बिट्वीन दैट सम एज टाइम जे छे एमा ए मीन्स स्पोर फॉर्म जे छे एनी अंदर कन्वर्ट थई जशे, तो दैट विल सर्वाइव फॉर द पीटर्न्स और फॉर द मंथ्स टू ईयर. ओके नाउ नेक्स्ट पॉइंट जे छे आनी अंदर दैट इज अबाउट द बेक्टेरियल ग्रोथ. ओके દેટ ઇઝ અ મોડ ઓફ બેક્ટેરિયલ ગ્રોથ. તો નોર્મલી મોડ ઓફ બેક્ટેરિયલ ગ્રોથ જે છે બે રીતે થાય છે. વન દેટ ઇઝ ધ બેચ કલ્ચર એન્ડ સેકન્ડ દેટ ઇઝ ધ કન્ટિન્યુઅસ કલ્ચર. ઓકે તો બેચ કલ્ચર જે છે દેટ ઇઝ ધ ક્લોઝ સિસ્ટમ, કે ફર્સ્ટ યુ મીન્સ ન્યૂ મટીરિયલ્સ જે છે તમારે એડ કરવાનું નથી. ઇફ યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ બેચ કલ્ચર સિસ્ટમ ઇન અ લેબ, ઓકે તો તમે એક ફ્લાસ લો છો, એની અંદર મીડિયમ નાખો છો, એની અંદર તમે પર્ટિક્યુલર ઇનોક્યુલેશન કરો છો, મીન્સ એનું જે ઇનોક્યુલા તમને પ્રોવાઈડ કરેલું છે 3-10% ઓન વોટ તમે જે ચૂઝ કર્યું છે. ઓકે અને એટલા નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ જે છે 100 ml ન્યુટ્રિયન્ટ તમે જે આપ્યું છે એને કન્ઝ્યુમ કરશે બરાબર, અને એનું ડેથ ફેઝ આવી ગયો, પ્રોડક્શન જે છે પ્રોડક્ટનું થઈ ગયું, અને તમે એ સિસ્ટમને સ્ટોપ કરો છો. તમે શેકરમાં ફ્લાસ મૂક્યો હોય તો એને તમે લઈ લો છો, એન્ડ યુ ગો ફોર ધ પ્રોડક્ટ રિકવરી પ્રોસેસ. ઓકે તો એને તમે શું કહેશો, બેચ કલ્ચર મોડ. સો દેટ ઇઝ ધ ક્લોઝ સિસ્ટમ જેમાં તમે ન્યૂ મટીરિયલ્સ જે છે એડ કરતા નથી, અને વેસ્ટ પ્રોડક્ટ્સ જે છે એને પણ તમે રિમૂવ કરતા નથી. યુ આર લુકિંગ ફોર ઓનલી યોર પ્રોડક્ટ. ઓકે સો અંડર ધીસ કન્ડિશન બેક્ટેરિયલ પોપ્યુલેશન્સ જે છે એની એક ડિસ્ટિંક્ટ પેટર્ન્સ જે છે જોવા મળે છે. કન્ટિન્યુઅસ કલ્ચર્સ જે છે નોર્મલી કન્ટિન્યુઅસ કલ્ચર ટીવાયમાં ડિટેલમાં આવશે તમારે. ઓકે એને મેન્ટેન કરવા માટે કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર કેવું છે કે તમારે નંબર ઓફ સેલ્સ જે છે એટલે કે ગ્રોથ કર્વને તમે પ્રોપર સ્ટડી કર્યો હોય તો એની અંદર જે લોગ ફેઝ છે, તો લોગ ફેઝ જે છે એમાં મેક્સિમમ ગ્રોથ રેટ સુધી માઇક્રો ઓર્ગેનિઝમ ના આવે એનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે જ્યાં સુધી ગ્રોથ રેટ છે ત્યાં સુધી માઇક્રો ઓર્ગેનિઝમ જો મેક્સિમમ ગ્રોથ રેટમાં પહોંચી જશે તો એ લોકો સ્ટેશનરી ફેઝમાં જતા રહેશે. ઓકે તો મેક્સિમમ ગ્રોથ સુધી ના જાય એટલા માટે તમારે શું કરવાનું છે કે તમે જે ઇનિશિયલ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન જે પણ ચૂઝ કર્યું છે, જે પણ સેટ કર્યું છે, તમારે એટ ધ ડ્યુરિંગ ધ એક્સપોનેન્શિયલ ફેઝ તમારે એને શું કરવાનું છે, લો લો કોન્સન્ટ્રેશનમાં તમારે એડ કરવાનું છે કે જેથી માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે એ મેક્સિમમ સ્પેસિફિક ગ્રોથ રેટ સુધી ના જાય. ઓકે ક્લિયર. અને એ મીન્સ એક્સપોનેન્શિયલ ફેઝમાં જ રહે, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ જે છે એનું પ્રોડક્શન કન્ટિન્યુઅસ જ રાખે, તો એને તમે કહેશો કન્ટિન્યુઅસ કલ્ચર સિસ્ટમ. ઓકે એની મીન્સ વાઇડ એપ્લિકેશન્સ જે છે તો એ તમે જે છે ટીવાયમાં ડિટેલમાં ભણશો. ઓકે એની કાઇનેટિક્સ પણ હું ભણાવીશ. તો દેટ ઇઝ ધ મોડ ઓફ બેક્ટેરિયલ ગ્રોથ, દેટ ઇઝ ધ બેચ કલ્ચર એન્ડ કન્ટિન્યુઅસ કલ્ચર. ઓકે નાઉ હવે થર્ડ પોઈન્ટ છે દેટ ઇઝ ધ એન્વાયરમેન્ટલ પેરામીટર્સ. ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ સ્લાઇડથી હું સ્ટાર્ટ કરીશ. ઓકે અપ ટુ ધેટ થેન્ક યુ.